રાજ્યમાં નવા નોંધાતા કેસમાં આંશિક ઘટાડો આવ્યો. નોંધાયા નવા 3085 કોરોનાના કેસ, જ્યારે કે 10007 કોરોના દર્દી સાજા થયા. કોરોનાથી 36ના મોત થયા. હાલ રાજ્યમાં કોરોનાના 55548 કોરોના દર્દી સારવાર હેઠળ, જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર. અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. નવા 378 કોરોનાના કેસ સામે આવ્યા. શહેરમાં 362 અને જિલ્લામાં 16 નવા દર્દી. કોરોનાથી 6ના મોત થયા, જ્યારે કે કુલ 3683 લોકો સાજા થયા. આ તરફ સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા. નવા 399 કેસ, શહેરમાં 227 અને જિલ્લામાં 172 નવા કેસ, જ્યારે કે કોરોનાથી કુલ 7 દર્દીના મોત થયા, 516 કોરોના દર્દી સાજા થયા. વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. નોંધાયા નવા 526 કેસ. શહેરમાં 362 અને જિલ્લામાં નવા 164 કેસ. કોરોનાથી કુલ 905 દર્દી સાજા થયા, જ્યારે કે 5 દર્દીના કોરોનાથી મોત. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરોમાં સંક્રમણ ઘટ્યું છે. નોંધાયા નવા 183 કેસ. શહેરમાં 120, જ્યારે કે જિલ્લામાં 63 નવા કેસ સામે આવ્યા. કુલ 527 કોરોના દર્દી સાજા થયા. ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. જિલ્લામાં રિકવરી રેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભાવનગરમાં રિકવરી રેટ વધીને 69.73% પર પહોંચ્યો. હોસ્પિટલમાં 50% બેડ ખાલી. રાજ્યમાં સતત મ્યુકોરમાયકોસિસના કેસ વધી રહ્યા છે. વડોદરામાં મ્યુકોરમાયકોસિસથી વધુ એક દર્દીનું મોત થયું. રાજ્યમાં કુલ 67% પુરુષોને તો 59% ડાયાબિટીસવાળા દર્દીઓને મ્યુકોરમાયકોસિસનો રોગ. ગુજરાતમાં મ્યુકોરમાયકોસિસનો હાહાકાર છે. રાજ્યમાં 6 શહેર અને જિલ્લામાં નવા 79 કેસ નોંધાયા, જ્યારે કે 5 દર્દીઓના મોત થયા. અમદાવાદ સિવિલમાં 25 કેસ નોંધાયા, એકનું મોત થયું. હાલ સિવિલમાં મ્યુકોરમાયકોસિસના કુલ 471 દર્દી. સુરતમાં મ્યુકોરમાયકોસિસના વધુ નવા 10 કેસ સામે આવ્યા, જ્યારે કે આ રોગથી વધુ એક દર્દીનું મોત. શહેરમાં દાખલ દર્દીઓની સંખ્યા 249 પર પહોંચી, જ્યારે કુલ કેસની સંખ્યા 411 થઈ. મ્યુકોરમાયકોસિસથી મૃત્યુઆંક 22 પર પહોંચ્યો. સુરત શહેરમાં મ્યુકોરમાયકોસિસનો કેર યથાવત છે. મ્યુકોરમાયકોસિસના નવા 6 દર્દી દાખલ થાય, એકનું મોત થયું. 25 દર્દીઓની સર્જરી કરાઈ. હાલ સિવિલ અને સ્વિમિરમાં 179 દર્દીઓ સારવાર હેઠળ. રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના વધુ 17 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 600 પર પહોંચી. રાજકોટમાં 400 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઇટિંગ કરી રહ્યા છે, જેથી સિવિલમાં વધુ 2 ઓપરેશન થિયેટર શરૂ કરાયા. આમ કુલ 7 ઓપરેશન થિયેટર કાર્યરત કરાયા. વડોદરા શહેરમાં પણ મ્યુકોરમાયકોસિસના કેસ વધી રહ્યા છે. ગઈકાલે શહેરમાં 22 નવા કેસ સામે આવ્યા, જ્યારે કે એક દર્દીનું મોત થયું. વડોદરામાં અત્યાર સુધી મ્યુકોરમાયકોસિસના કુલ 280 કેસ નોંધાયા છે. જામનગરમાં બ્લેક ફંગસના વધુ નવા 4 કેસ સામે આવ્યા છે અને કુલ કેસની સંખ્યા 124 પર પહોંચી. તો 2859 કુલ દર્દીઓ સાથે ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધારે કેસ. વલસાડ જિલ્લામાં મ્યુકોરમાયકોસિસના વધુ 1 નવો કેસ સામે આવ્યો. તો મ્યુકોરમાયકોસિસથી 2 દર્દીઓના મોત થયા. વલસાડમાં કુલ કેસની સંખ્યા 23 પર પહોંચી, જ્યારે કે મૃત્યુઆંક 7 પર પહોંચ્યો. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસ દર્દીઓનો વધારો થયો છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ અને રાજકોટના દર્દીઓનો ધસારો જોવા મળ્યો. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં 116 દર્દીઓ હાલ સારવાર હેઠળ. કોરોના મુદ્દે હાઈકોર્ટનો સરકારને સવાલ. રિવરફ્રન્ટ પર 2 લોકોને ઊભા ન રહેવા દેતા હાઈકોર્ટે કર્યો સવાલ. કહ્યું કે સરકારે કોવિડ હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરૂર છે. રાત્રિ કર્ફ્યુમાં રાહત મળતા આજથી નવા નિયમો લાગુ. આવતીકાલથી જે રીતે આજથી રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ પડશે. આ નવો નિયમ 8 દિવસ સુધી લાગુ પડવાનો છે, જો કે અગાઉની તમામ જોગવાઈઓ અમલી રહેશે. અમદાવાદમાં જીએમટીસી ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન થઈ રહ્યું છે. રસી માટે વાહનોની લાંબી કતાર જોવા મળી. 1000 રૂપિયામાં 18 થી 44 વયના લોકોને રસી મળશે. એપોલો હોસ્પિટલ દ્વારા પીપીપી મોડલ પર વેક્સિનેશન કરવામાં આવ્યું. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહેશે. અમદાવાદ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં આવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય થયો છે. જો કે કોઈ મુસાફર શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. અમદાવાદમાં ઘટતા કોરોના કેસના પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને
5 पर पहुंची छे। माइक्रो कंटेनमेंट जोन माथी एक विस्तार ने मुक्ति मिली छे, जारे के आजे एक पण नवा विस्तार उमेरो नथी करवामां आव्यो। મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કિડની પર અસર મામલે ડોક્ટરનું નિવેદન, કહ્યું મ્યુકોરમાઇકોસિસનું ઇન્જેક્શન કિડનીને વધુ નુકસાન નથી કરતું, દુખાવાની ગોળી જેટલી અસર કરે છે તેટલું જ ઇન્જેક્શન અસર કરે છે। અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો, કોરોનાના કેસ ઘટતા સિવિલમાં એક પછી એક વોર્ડ બંધ કરવામાં આવ્યા, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં 7 વોર્ડ બંધ કરવામાં આવ્યા। અમદાવાદના બાપુનગરના કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો, 18-44 વર્ષની વય જૂથના લોકોની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવાની રજૂઆત કરી, રજીસ્ટ્રેશનમાં મધ્યમ અને શ્રમજીવી પરિવારોની હાલાકી પડે છે તેવો આ પત્રમાં ઉલ્લેખ કર્યો। અમદાવાદમાં જીએમડીસી ખાતે પીપીપી ધોરણે આજથી શરૂ થશે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકાશે, એપોલો હોસ્પિટલે શરૂ કર્યું રસીકરણ। અમદાવાદમાં એએમસીની ખાનગી ઓફિસ સામે તબાઈ, 291 યુનિટ તપાસ કરીને એક એકમ સીલ કરવામાં આવ્યું, કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતા કાર્યવાહી કરાઈ। કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો, રાત્રિ કર્ફ્યુના નિયમોને નેવે મૂકીને પોલીસકર્મીઓ અને અધિકારીઓએ સમારંભ યોજ્યો, સિંગણપુરમાંથી બદલી થયેલા પીઆઈનો યોજ્યો હતો વિદાય સમારોહ। આ તરફ રાજકોટમાં કોરોના મૃત્યુ આંકમાં ઘટાડો જોવા મળ્યો, કોરોનાથી વધુ 13 દર્દીઓના મોત થયા, મોત અંગેનો આખરી નિર્ણય દાંત ઓડિટ કમિટી લેશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે રશિયાની કંપની સ્થાપશે ઓક્સિજન પ્લાન્ટ, રાજ્ય સરકારે લીલી ઝંડી આપી, દર કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે। રાજકોટના જેતપુરમાં 3 ગામો કોરોના મુક્ત બન્યા, જેતપુર તાલુકાના લુણાગરા, નવી સાંકડી, પ્રેમગઢ ગામે 100% કોરોના મુક્ત બન્યા। જામનગરમાં વેક્સિનેશન માટેની કામગીરી વેગવંતી બની, આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક 7500 લોકોને રસી આપવામાં આવે છે, 30 જિલ્લા રસીકરણ સેન્ટર પર કામગીરી હાથ ધરાઈ। દાહોદમાં કોરોનાના નિયમોને લઈને હાઈવે પર કરાયું ચેકિંગ, માસ્ક વગર ફરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરાઈ, માસ્ક વગર ફરતા 15થી વધુ તેમજ જાહેરનામાનો ભંગ કરતા 10થી વધુ વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરાઈ। ખેડાના પ્રસિદ્ધ ડાકોર રણછોડરાય મંદિરમાં કલેક્ટરના જાહેરનામા ભંગની ઘટના સામે આવી, સેવક પૂજારીએ જે 7 જેટલી મહિલાઓને નીચ મંદિરમાં પ્રવેશ આપીને દર્શન કરાવ્યા, નિયમ વિરુદ્ધ મહિલાઓને મંદિરના સિંહાસન પર ચઢાવી કરાયા મૂર્તિના ચરણ સ્પર્શ। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર લેબ શરૂ કરાઈ, હવેથી લોકોએ માત્ર 24 કલાકમાં ટેસ્ટનું પરિણામ મળી જશે। સુરતમાં બારડોલીના સંભોણ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા કોરોના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ, 5 જેટલી વાનમાં પંચકુંડી શાંતિ યજ્ઞનું આયોજન કરાયું, ઘરે ઘરે ફરતી વાનમાં ગ્રામ્યજનોએ આહુતિ આપી। પંચમહાલ ટિંબા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજે કર્યું ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, 20 લાખના ખર્ચે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવાયો 1 ટન ઓક્સિજન પ્લાન્ટ ક્ષમતાનો પ્લાન્ટ, મહિનાના અંત સુધી સંસ્થા દ્વારા 19 ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પિત કરવાનો લક્ષ્યાંક।